વિદ્યાર્થી મિત્રો, આપણી દ્રષ્ટિ વૈજ્ઞાનિક ટેકની થાય, આપણો દ્રષ્ટિકોણ વૈજ્ઞાનિક થાય એ હેતુથી અમે આવા બધા પ્રયોગો તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. આ પણ એક એવો જ પ્રયોગ છે જે જોવાથી આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ઉદ્ભવે છે. તો આ એક કેન છે, ફેન્ટાનું ઠંડા પીણાનું કેન છે. એક વિદ્યાર્થીને બોલાવવાનું, એ વિદ્યાર્થી આવે અને કોશિશ કરશે એને આમ ત્રાંસું ઊભું રાખવાનું છે, એને ત્રાંસું આવી રીતે ઊભું રાખવાનું છે બરાબર. અને જે વિદ્યાર્થી આવી રીતે ત્રાંસું ઊભું રાખી બતાવશે એને આપણે ઇનામ પણ આપશું. તો એક વિદ્યાર્થી આવશે, બીજો આવશે, ત્રીજો આવશે, ચાર પાંચ વિદ્યાર્થી આવશે, ઘણી બધી કોશિશ કરશે તો એ આવી રીતે ત્રાંસો સ્થિર રહી શકતો નથી બરાબર. હવે હું તમને રાખી બતાવું છું. તો આ ફેન્ટાનો જે છે કેન જે છે એ હું તમને આ જે છે ત્રાંસમાં સ્થિર રાખી બતાવું. જે હતો એ ફેન્ટાનું કેન ખાલી હતું, ખાલી એમાં જે છે એ ત્રાંસું ગોઠવી શકાતું નથી અને સ્થિર રહી શકતું નથી. એમાં થોડું પાણી નાખી દઈએ, આમાં થોડુંક ઓછું નાખ્યું એટલે થોડી વાર લાગી, પાણી થોડોક પા ભાગ જેટલો આપણે નાખી દઈએ તો ઝડપ થશે અને પછી એ સ્થિર રહી શકશે આરામથી. તો આનાથી તમને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વધે એવી કોશિશ છે. જય મનોરંજનનો પ્રયોગ જોઈ મારા હાથમાં એક પ્લેટ જેવું છે જેને વચ્ચે જે છે કાચ છે, પ્લાસ્ટિક ટાઈપનો કાચ છે. હવે મારા હાથમાં એક ખીલી છે. હવે એ ખીલીને મારે આરપાર ગમે ત્યાંથી પસાર કરવી છે પણ ક્યાંયથી જગ્યા છે નહીં, ક્યાંયથી આવી શકે એમ નથી. તો સમજો કે આ એક કાગળ છે, એ કાગળને આપણે વચમાં રાખી નીચે રાખો, નીચે વધારે દેખાય. હવે કાગળ જે છે બરાબર વચમાં આવી ગયો, ચારે બાજુ કાચ છે, મારા હાથમાં ખીલી છે. હવે એકચ્યુઅલી કાચમાંથી આર પાર કેમ પસાર થાય? તો આપણે જે જોઈએ ઓમ ત્રિયંબકમ જજામાય અકડમ બકડમ બુ આપડા કાટાપડા બરાબર. હવે એને ખીલીને પાછું કાઢ્યું અને આ કાચને જે છે એ આપણે તમને ફરીથી બતાવું. આ આપણે કાઢી તો તમે જોઈ શકશો કે કાચમાંથી ખીલી કેમ પસાર બરાબર, આ પ્લેટ ક્યાંયથી હલે એમ નથી. તો આ એક મેજિકનો પ્રયોગ હતો. જય હિન્દ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આઈક્યુ અને તર્કબુદ્ધિ વધે એવા આપણે એમ અનેક પ્રયોગો જોયા, એમાંનો આ એક પ્રયોગ છે. કોઈ નાના બાળકને, વિદ્યાર્થીને અથવા કોઈ વ્યક્તિને કહેવાનું કે આ ગ્લાસને હાથ ડાયડા વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવાનું છે. તો થોડીક વાર તો વિદ્યાર્થી વિચાર કરશે કે હાથ ડાયડા વગર આને કેમ ઉપાડવું બરાબર. તો ઘણી જાતના વિદ્યાર્થી પોતપોતાના રીતે એને પૂછવાનું કે કેવી રીતે ઉપાડી શકાય, આઈડિયા આપશે, એનાથી વિચાર શક્તિ વધશે. તો કોઈક વિદ્યાર્થી એવો પણ જવાબ આપશે
જે હું કરી બતાવું છું તો સમજો કે મારા હાથમાં એક ફુગો છે, ફુગાની મદદથી હું શું કરું છું જોજો. આ ગ્લાસ છે એ ઉપડી ગયો, ગ્લાસને મેં ક્યાંય હેડ્યો નથી, હું ક્યાંય હેડ્યો નથી, બરાબર. હવે એ ગ્લાસ તમે કયો હું આ જગ્યાએ, તો હું આ જગ્યાએ મૂકીશ. તમે કહેશો આ જગ્યાએ મૂકો તો આ જગ્યાએ મૂકું, તમે કહેશો અહીંયા મૂકો તો અહીંયા મૂકીશ, તમે કહેશો અહીંયા મૂકો તો હું અહીંયા મૂકીશ. ગ્લાસને ક્યાંય હેડ્યો નથી, બરાબર. તો વિદ્યાર્થીઓ આવો વિચાર આપશે અને એની તર્ક બુદ્ધિ વધશે. હવે એવું જકડાઈ જાય કે તમે એને ખેંચો તો ગમે એટલું વજન હશે, એમાં પાણી ભરેલું હશે તો પણ વાંધો નહીં આવે, બરાબર. એ એકદમ ટાઈટ થઈ જશે. જય હિન્દ. તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.